જય ગુરુદેવ. સાધનાના આ પવિત્ર દિવસોમાં આવો ગુરુદેવના પ્રવચનોને હૃદયંગમ કરીએ. આજનું પ્રવચન છે યુગ પરિવર્તનનો સંધિકાળ. ગાયત્રી મંત્ર મારી જોડે જોડે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. દેવીઓ અને ભાઈઓ, જે યુગમાં આપણે જીવી રહ્યા છીએ આ યુગ સંધિનો સમય છે. યુગ સંધિ કોને કહેવાય? યુગ સંધિ એટલે બે મહત્વપૂર્ણ યુગો વચ્ચેનો સમય. એક યુગ પૂરો થઈ બીજા નવા યુગની શરૂઆત થાય છે. સંધ્યાકાળ પણ સંધિનો સમય છે. એક સંધ્યા સવારે થાય છે અને એક સંધ્યા સાંજે થાય છે. દિવસ પૂરો થાય છે અને રાત્રિ શરૂ થાય છે. સાયંકાળની આ સંધિનો સમય છે. રાત પૂરી થાય છે અને સવાર પડે છે. આ પ્રાતઃકાળનો સંધિનો સમય છે. અત્યારનો સમય સંધ્યાનો સમય છે, જેમાં એક દૈત્યની વિદાય થઈ રહી છે અને દેવ પ્રગટ થવાની તૈયારીમાં છે. દૈત્ય કે જેને આપણે ભૌતિકવાદ કહીએ છીએ, જે દેખાવમાં ચમકદાર, શક્તિશાળી અને સામર્થ્યવાન લાગે છે, પરંતુ અંદરથી એ કમજોર છે. એની પ્રતિક્રિયા આપણા માટે અને બીજા માટે દુઃખદ છે. રાવણ જીત્યો તો ખરો, એણે જપ તપ કર્યા, સોનાની લંકા પણ બનાવી, પરંતુ ઋષિઓને ત્રાસ આપતો, મારતો અને પોતે પણ દુઃખી થતો, અંતે દુઃખ ભોગવીને મર્યો. પોતે દુઃખી થયો એટલું જ નહીં, પોતાની પત્નીને અને બાળકોને પણ દુઃખી થતા જોયા. રાક્ષસ બીજાને દુઃખ આપે છે, પરિણામ સ્વરૂપ પોતે પણ દુઃખ ભોગવે છે. એનું બહારનું સ્વરૂપ જોવામાં સૌના જેવું ચમકદાર દેખાય છે. એની શક્તિ એવી દેખાય છે કે જાણે એને 10 માથા અને 20 હાથ હોય. રાક્ષસો સામાન્ય માણસ કરતા વધારે શક્તિશાળી અને કદાવર હોય છે. કળિયુગનો રાક્ષસ વિદાય થઈ રહ્યો છે. હવે દેવતાઓનો યુગ આવી રહ્યો છે. સહૃદયતાનો યુગ, સાદગીનો યુગ, સજ્જનતાનો યુગ અને સદભાવનાનો યુગ આવી રહ્યો છે. જે રાક્ષસ વિદાય થઈ રહ્યો છે, જેને આપણે સ્વાર્થ, સંકુચિતતા, નિષ્ઠુરતા અને કંજુસાઈ કહીએ છીએ, એ રાક્ષસ આજે દરેક માણસની અંદર છવાઈ ગયો છે. અત્યારનો માણસ કેટલો સ્વાર્થી અને બદમાશ થઈ ગયો છે. એને બીજાની ચિંતા જ નથી, ફક્ત પોતાની જ પડી છે. જે પોતાની જ ચિંતા કરે એને જ દૈત્ય કહે છે. રાક્ષસ મનોવૃત્તિના સ્વરૂપે પણ આવે છે, તેમજ વ્યક્તિના રૂપમાં પણ જન્મ લે છે. સ્વાર્થ, સંકુચિતતા, નિષ્ઠુરતા અને કંજુસાઈ એની ઓળખાણ છે. રાક્ષસ ક્યાં રહે છે તમને ક્યાં ક્યાં બતાવીએ? તમે તમારું મોં અરીસામાં જુઓ તો તમને દેખાશે કે રાક્ષસ તમારી અંદર બેઠેલો છે. જેની જેટલી ખોટી મહત્વકાંક્ષાઓ વધારે, એ એટલો મોટો રાક્ષસ. દરેકની ઈચ્છાઓ આકાશ જેટલી ઊંચી હોય છે. દિવસના 100 રૂપિયા કમાનારને પણ એટલા પૈસા ઓછા પડે છે. મહત્વકાંક્ષાઓનો રાક્ષસ એટલો બધો પ્રબળ હોય છે કે સારા કામ માટે, જપ તપ માટે સમય જ ક્યાં છે? પછી સેવા માટે, પરમાર્થ માટે, દેવપૂજન માટે સમય ક્યાંથી લાવશો? તમારી પાસે શું છે કે જેનાથી તમે ભગવાનની પૂજા કરશો? તમારી પાસે તો મોટી મોટી ઈચ્છાઓ જ છે, જેને પૂરી કરવા માટે તમે બધાનું શોષણ કરવા તૈયાર છો. તમારી ઈચ્છાઓ એટલી બધી છે કે તમે બધાને ગળી જવા માંગો છો. રાક્ષસ બધાને પોતાના પેટમાં પધરાવી દે છે. રાક્ષસ જપ તપ કરે છે, પણ તે રાવણની જેમ, મારીચની જેમ. આજે બધે જ રાક્ષસો છવાયેલા છે. એ ભણેલા પણ છે, બળવાન અને વિદ્યાવાન પણ છે, પરંતુ હવે આ દૈત્યોનો અંત નજીક જ છે. હવે દેવોનો યુગ આવશે. દેવ કોને કહેવાય છે? ઈમાનદારીને, ભલમનસાઈને દેવ કહેવામાં આવે છે. દેવતાઓ ક્યાં રહે છે?
દેવતાઓ આકાશમાં રહે છે? ના, દેવતા એક સભ્યતાનું નામ છે. દેવ અને દાનવ એ સંસ્કૃતિનું નામ છે. આજે આખા વિશ્વમાં દૈત્ય સંસ્કૃતિનું સામ્રાજ્ય છે, જે અહંકારના રૂપમાં, ભોગવિલાસના રૂપમાં, મોટાઈના રૂપમાં જોવા મળે છે. પછી તે ભલે કહેવાતો સંત, સાધુ કે ભણેલો ઓફિસર કેમ ના હોય, એ બધામાં દૈત્ય સંસ્કૃતિ બિરાજમાન છે. હવે આ સભ્યતાનો અંત આવી રહ્યો છે અને નવી સંસ્કૃતિનો પ્રારંભ થઈ રહ્યો છે. કદાચ તમને આ દેખાતું ન હોય, પણ મને આ ફેરફાર દેખાઈ રહ્યો છે. વાદળો ઘેરાય છે ત્યારે ખબર પડે છે કે હવે વરસાદ આવશે. પરિવર્તનની સંભાવના અનુભવતા બિલાડી પોતાના બચ્ચા લઈને સુરક્ષિત જગ્યાએ જતી રહે છે. ભવિષ્યની જાણકારી બધાને થાય છે, પશુઓ અને પક્ષીઓને પણ. યુગ ઋતુ પરિવર્તનનો ખ્યાલ આવી જાય છે. એવી જ રીતે દિવ્ય દ્રષ્ટાઓ તેમજ પરિસ્થિતિઓ ઉપર દિવ્ય દ્રષ્ટાઓને પણ આ બધી પરિસ્થિતિઓ ઉપરથી ખબર પડી જાય છે. તેઓ જે અનુમાન લગાવે છે એમાંથી મોટા ભાગના અનુમાનો સાચા પડે છે. યુગ સંધિના આ સમયમાં એવું લાગે છે કે વિનાશ પોતાની આખરી બાજી લગાવવાનો છે. હાર્યો જુગારી બમણું રમે છે, એની પાસે જે પણ હોય તે દાવમાં મૂકી દે છે. અરે, ત્યાં સુધી કે પોતાની પત્નીને પણ દાવમાં મૂકી દે છે. એ બળવાખોર બની જાય છે. અત્યારે વિનાશરૂપી રાક્ષસ પોતાની ચરમસીમાએ પહોંચ્યો છે. હવે એ સમય નજીક આવી ગયો છે કે જ્યારે વિનાશ એની ચરમસીમા પર હશે. તમે જોયું હશે કે પ્રાતઃકાળમાં સૂર્યોદય થવાનો હોય છે, એ પહેલાં ખૂબ જ અંધારું થઈ જાય છે. દીવો વધારે જોરથી ક્યારે સળગે છે? જ્યારે એ ઓલવાવાનું થાય છે ત્યારે. મકોડાને પાંખો ક્યારે ફૂટે છે? જ્યારે એને મરવાના દિવસો નજીક આવે છે ત્યારે. ત્યારે એને પાંખો ફૂટે છે. જ્યારે માણસ મરવાનો થાય છે તો એ જોર જોરથી શ્વાસ લે છે અને તેના ચહેરા પર ચમક આવી જાય છે. યુગ સંધિ વિશે જાત જાતની માન્યતાઓ અને વિચારો છે. એમાંનો એક પક્ષ વિનાશ છે અને બીજો પક્ષ સર્જનનો છે. આવા સમયને પ્રસૂતિની પીડા સાથે સરખાવવામાં આવે છે, જેમાં પ્રસૂતાનું જીવન જોખમમાં હોય છે. એ જીવન મરણ વચ્ચે ઝોળા ખાય છે. બીજી બાજુ ખુશી અને આનંદ હોય છે કે બાળક જન્મશે. એક બાજુ બાળક જન્મે એની ખુશી, ઉત્સાહ અને સંતોષ, તો બીજી બાજુ પ્રસવની પીડા. યુગ સંધિનો સમય એ પણ એક પ્રકારની પ્રસવ પીડાનો સમય છે. એમાં રાક્ષસ એટલે કે સ્વાર્થ, નિષ્ઠુરતા, નિર્દયતા, લોભ, દમ, આ બધાનું મૃત્યુ અને દેવનો જન્મ, કરુણા, દયા, પરમાર્થ, જનસેવા, આ બધાનો જન્મ થશે. આ સંધિકાળ છે એનો આભાસ કેટલીક વ્યક્તિઓ વિચારકો પાસેથી પણ જાણવા મળે છે કે યુગ પરિવર્તનનો સમય એકદમ નજીક આવી ગયો છે. આ વિનાશ અને વિકાસનો સમય છે. આના વિશે હવામાન ખાતું અને ખગોળશાસ્ત્રીઓ જણાવે છે કે વિશ્વમાં હવે ગૂંગણામણની સ્થિતિ પેદા થશે. હવામાં ગરમી અને વાયુઓનું ઝેર વધતું જશે, વધતું રહેશે. કારખાના, ઉદ્યોગો અને વાહનોના ધુમાડાથી આ ઝેરી હવા બની ગઈ છે. શહેરોની ગંદકી નદીઓને પ્રદૂષિત કરે છે. ગંગા જેવી પવિત્ર નદીનું પાણી પણ નાહવા કે પીવા યોગ્ય રહ્યું નથી. માત્ર ભારતમાં જ નહીં, આખા વિશ્વમાં હવા પાણી પ્રદૂષિત થઈ ગયા છે. આપણે હવા અને પાણીના રૂપમાં ઝેર જ પી રહ્યા છીએ. આજના જમાનામાં વધતો આ કોલાહલ, શોરબકોર માણસના મગજને પાગલ બનાવવા માટે પૂરતો છે. જેવી રીતે પોષણના અભાવને લીધે નાના બાળકો કાળનો કોળિયો બની જાય છે, તેવી રીતે હવા, પાણી અને અવાજના પ્રદૂષણને લીધે માણસની શારીરિક અને માનસિક તંદુરસ્તી બગડવા લાગી છે. હવામાનના જાણકારોનું કહેવું છે કે હવે પછીનો સમય આપણા માટે મુસીબતો વાળો આવશે. તાપમાન એટલું બધું વધી રહ્યું છે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પર જે બરફ જામેલો છે એ એટલી ઝડપથી ઓગળશે કે જળ પ્રલયનું દ્રશ્ય આપણી પૃથ્વી પર તાંડવ નૃત્ય કરશે. ઇતિહાસ એના પુરાવા આપે છે. પૃથ્વીની ઉત્પત્તિ થઈ છે ત્યારથી ઘણીવાર એવું બન્યું છે કે જળ પ્રલયથી
લોકો ડૂબી ગયા છે અને એવા ખરાબ દિવસો હવે બહુ દૂર રહ્યા નથી. વસ્તીના જાણકારો એમ પણ કહે છે કે આવતો સમય બહુ ખરાબ છે, ખૂબ વસ્તી વધી રહી છે. પૃથ્વી પર વસ્તી વધે એ એક જુલમ છે, મોટું જોખમ છે. પૃથ્વી પર અસંખ્ય પ્રાણીઓને જીવિત જેટલો ખોરાક પેદા કરવા જેટલી એની ક્ષમતા નથી. આ પૃથ્વી કઈ રબરની નથી બનેલી કે એને ખેંચીને મોટી કરી શકાય. એની ક્ષમતા જેટલા જ માણસો પૃથ્વી પર રહી શકે, એમના પૂરતા જ ખોરાક પાણીની વ્યવસ્થા થઈ શકે. પરંતુ માણસો તો પશુઓની જેમ બાળકો પેદા કરતા જાય છે અને આફત દુઃખ વહોરતા જાય છે. આ જ રીતે જો વસ્તી વધશે તો લોકો ભૂખે મરશે. કુદરતે આવા લોકો માટે ત્રણ ગંડા તૈયાર રાખ્યા છે. એક તો રોગ ફાટી નીકળે, બીજો દુકાળ પડે અને ત્રીજો વિશ્વયુદ્ધનો દંડો ફરી વળે. રોગ ફાટી નીકળે ત્યારે માખો અને મચ્છરોની જેમ નકામી વસ્તી વધી ગઈ હોય એ નાશ પામે છે. વાવાઝોડા આવે, યુદ્ધ ફાટી નીકળે, દુકાળ પડે ત્યારે જરૂર કરતા જે વધારાની વસ્તી હોય એનો નાશ થાય છે. આવી બધી મુસીબતો જરૂર આવશે. સૂરજ પોતાની શક્તિ પૃથ્વીને આપતો રહે છે, એના આધારે જ પૃથ્વી ટકી રહે છે. પૃથ્વી સૂર્યના લીધે જ ફળે છે, ફૂલે છે અને લીલીછમ રહે છે. જો સૂર્યના કિરણો પૃથ્વી પર ના આવત તો પૃથ્વી પ્લુટો અને નેપ્ચ્યનની જેમ એટલી બધી ઠંડી હોત કે બરફ સિવાય બીજું કશું જ જોવા ન મળે. જો સૂરજે પૃથ્વીથી નારાજ થઈ અને પોતાનું મોં ફેરવી લીધું હોત તો શનિ અને શુક્રની જેમ ગેસનો ફુગ્ગો બની ગયો. પરંતુ સૂર્યનો પ્રેમ પૃથ્વીને મળતો રહ્યો છે. સૂરજની ગરમી અને પ્રકાશ મળતા રહ્યા છે. પૃથ્વી પર જે જીવન સૂરજને લીધે શક્ય બન્યું છે, પૃથ્વી અને સૂર્યનો સંબંધ ઘણો ગાઢ છે. પરંતુ એમાં હવે ઓટ આવી રહી છે. સૂરજનો પ્રાચીન ઇતિહાસ જોઈએ તો પૃથ્વી અને સૂરજના સંબંધમાં જરા પણ ફરક પડે છે ત્યારે ઘરમાં કંકાસ શરૂ થઈ જાય છે. અને આવો કંકાસ હવે શરૂ થવાનો છે. સન 1981 થી સૂરજમાં કાળા ડાઘ પેદા થશે જે સતત 20 વર્ષ સુધી રહેશે. સૂર્યમાંથી અગન જવાળાઓ ધરતી પર વરસશે, એમાંથી એટલું બધું ખતરનાક વિકિરણ પેદા થાય છે. એના પ્રભાવથી સૌથી વધારે પૃથ્વી પર પડે છે. અને આવતા વર્ષોમાં એવા સૂર્યગ્રહણોની શૃંખલા ચાલશે કે છેલ્લા 800 વર્ષના ઇતિહાસમાં નોંધાયા નથી. આના ખરાબ પરિણામ પૂરું વિશ્વ જોશે. ખગોળ શાસ્ત્રીઓ જણાવે છે કે સન 1981 પછી એક બીજી આપત્તિ આવશે. ગુરુનો ગ્રહ ગરમ થશે. 1980 થી 2004 સુધીનો સમય યુગ સંધિનો સમય છે. એ ઘણો વિનાશકારી સમય છે. અખંડ જ્યોતિમાં તમે ઘણી ભવિષ્યવાણી વાંચી હશે. હવે પછીના 1980ના જાન્યુઆરી ફેબ્રુઆરી અંકમાં આ માટે વધારે ભવિષ્યવાણીઓ છાપવામાં આવનાર છે. આ લોકોને ગભરાવા માટે નથી, પરંતુ ભવિષ્યમાં જે પરિસ્થિતિ આવવાની છે તેનાથી બધાને જાગૃત કરવાની છે. બાઇબલમાં ઈસુની ભવિષ્યવાણીઓ છે જેને 7 ટાઈમ્સના નામથી ઓળખવામાં આવે છે. એ અનુસાર સન 1980 થી 2000નો સમય ખૂબ વિકટ છે. એ ભવિષ્યવાણીનો સારાંશ જ એ છે કે માત્ર નુકસાન અને તોબા પોકરાવી દે તેવી મુશ્કેલ પરિસ્થિતિઓ આવશે. કુરાનની ભવિષ્યવાણીઓ જોઈએ, કુરાનની પણ ભવિષ્યવાણીઓ જોઈએ તો એમાં પણ લખ્યું છે કે 14મી સદી મનુષ્યો માટે મોત અને મુશ્કેલીઓનો સમય છે. કયામત એટલે નુકસાન. પૃથ્વી પર વસ્તી વધશે, વિનાશનો સમય ઘણો નજીક છે. આ ભવિષ્યવાણી મુસલમાનો એકલા માટે નથી, આખા વિશ્વ માટે છે. સૂરદાસના ગ્રંથોથી લઈને પ્રાચીન ધર્મશાસ્ત્રો, ભવિષ્ય પુરાણ, કલ્કી પુરાણ, આ બધું જ ભવિષ્યવાણીઓથી ભરેલા છે. એમાં પણ
આગલા 20 વર્ષોમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ અને વિનાશ થશે એવી ભવિષ્યવાણીઓ કરેલી છે. યુગ સંધિનું એક લક્ષણ એ છે કે એમાં પૃથ્વી પર વિનાશનું તાંડવ ખેલાય છે. યુગ સંધિમાં એક સત્તાને ઉખાડી નાખવામાં આવે છે અને બીજા પક્ષને સત્તા પર બેસાડવામાં આવે છે. ક્રાંતિઓ થાય છે, નુકસાન થતું રહે છે. દુનિયામાં પણ જ્યારે એક સત્તા ઉખડી જાય છે અને બીજી સત્તા સ્થાન લે છે ત્યારે હંમેશા અંધાધૂંધી ફેલાઈ જાય છે, અનેક પ્રકારનું નુકસાન થાય છે. યુગ સંધિનો અત્યારનો આ સમય આ પક્ષ નંબર એક છે. બીજો પક્ષ છે સોનેરી પક્ષ છે, જેને આપણે પ્રસવ પીડા કહીએ છીએ અને એની વાત પણ આગળ કરી છે. એમાં બીજ ઓગળે છે અને એમાંથી મધુર અંકુર પેદા થાય છે, અનાજ વાવવામાં આવે છે. એ સમયે ખુશીના ગીતો ગવાય છે કે ભવિષ્યના સમયમાં અનાજ તૈયાર થશે. મકાનનો શિલાન્યાસ એટલે કે તેનો પાયો ખોદાઈ રહ્યો છે, તેના ઉપર મોટું ભવન બનશે. આ શું છે? ઉજ્જવલ ભવિષ્યની સંભાવનાઓ છે. શિલાન્યાસના રૂપમાં, અંકુર ફૂટવાના રૂપમાં, બાળક જન્મવાના રૂપમાં જો તમે તમારી દીર્ઘ દ્રષ્ટિથી જોઈ શકતા હો તો અત્યારના સમયમાં ઉજ્જવલ ભવિષ્યની શક્યતાઓ પણ આપણી સામે છે. જે યુગમાં આપણે જીવી રહ્યા છીએ તેને આપત્તિનો સમય પણ કહી શકીએ, આપત્તિ ધર્મ પણ કહી શકીએ. યુગ સંધિના સમયમાં જાગૃત આત્માઓની વિશેષ જવાબદારી હોય છે, એને ખાસ કાળજીપૂર્વક અદા કરવાની હોય છે. આ પરિવર્તનની ઘડીઓમાં જે જાગૃત આત્માઓ છે એમની જવાબદારીઓ વિશેષ હોય છે અને એમાં તમારી ગણતરી પણ મેં કરી છે. યુગ સંધિ કાળનો સમય એ વિશેષ સમય હોય છે, જેને મુશ્કેલીઓનો સમય એ નામથી ઓળખવામાં આવે છે. તમારા ફળિયામાં આગ લાગે તો તમારે તમારું પોતાનું કામ બંધ કરીને પાણીની ડોલ ભરીને અથવા રેતી લઈને આગ ઓલવવા દોડવું પડે. મુશ્કેલીના સમયમાં આપણે વિશેષ જવાબદારીઓ પહેલી અદા કરવી પડે છે. દુર્ઘટનાઓ બને, ધરતીકંપ થાય, રેલગાડીઓ એક્સિડન્ટ થાય, એવા સમયે તમે શું એવું ન કરી શકો કે મારી પાસે સમય નથી, ફુરસદ નથી, આવું કહેવાનું તમે બંધ કરો. સામૂહિક જવાબદારીના કામ પૂરા કરવા માટે જરાક પણ સમય બગાડ્યા વગર આમાં જોડાઈ જવું જોઈએ. નવા યુગનું, મહાકાલનું, આવું આ પ્રજ્ઞાવતારનું કાર્ય કરવાની વિશેષ જવાબદારી એ તમારા બધા જાગૃત આત્માઓની છે. આવા જાગેલા આત્માઓમાં તમારો નંબર આગળ છે કે જેની બુદ્ધિ સામાન્ય માણસો કરતા ખૂબ ઊંચી છે. સામાન્ય માણસ માટે મારો મતલબ એ છે કે જે માત્ર ખાવા માટે જ જીવે છે, પોતાના અને પોતાના પરિવાર માટે જ જીવે છે. એમને પોતાના સ્વાર્થ સિવાય સંસારમાં બીજું કશું જ દેખાતું નથી. નથી એમને ભગવાન દેખાતા, નથી દયા કે ધર્મ દેખાતા, દેશ કે દેશની સંસ્કૃતિ કશું જ દેખાતું નથી. લોભ, લાલચ, મોહ અને સ્વાર્થમાં ડૂબેલા માણસોને હું સામાન્ય માણસ કહું છું. તેઓ એવા ભગવાનની પૂજા કરે છે કે જે એમની મનોકામના પૂર્ણ કરે. એવી પૂજા બંધ કરો. એ ભગવાન ના હોઈ શકે કે જે જરૂરિયાતને જોયા વિના, ઉચિત અને અનુચિત જોયા વિના દરેકની મનોકામના પૂર્ણ કરતા રહે છે. ભગવાનની કોઈ પરિભાષા હોવી જોઈએ. ભગવાન એટલે ઉચ્ચ સિદ્ધાંતો, ઉચ્ચ આદર્શો, ઉત્કૃષ્ટતા, સચ્ચાઈ, ઈમાનદારી, નિયમિતતા, વફાદારી, સંસ્કૃતિની સેવા, આ બધાને ભગવાન કહે છે. તમે બધા 3 મહિનાની શિબિરમાં આવ્યા છો, એમાંથી મને માણસોની ખબર છે કે જે ભગવાનને જાણે છે. ભગવાનની પરિભાષા જેમના મગજમાં આવી ગઈ છે, જે ભગવાનની સાથે સંબંધ રાખે છે, ભગવાનને ચાહે છે. સામાન્ય માણસોથી તમે જુદા છો. તમારા જેવા અસામાન્ય માણસોને મારે કંઈક કહેવું પડે છે. સામાન્ય માણસોને
હું જાણું છું કે તેઓ દુઃખી છે, એવા બીમાર માણસોને દવાની જરૂર છે. એવા માણસો મારી પાસે આવે છે અને હું પૂછું છું કે બેટા બતાવો શું તકલીફ છે. બીમારીથી લઈને દીકરા દીકરીના લગ્ન, નોકરી, પદોન્નતિ આ બધી વાતો કરે છે અને હું તેમને કહું છું કે ભગવાનને પ્રાર્થના કરીશ અને તમારું કામ થઈ જશે. બસ બિચારા એ ગરીબને બીજું જોઈએ પણ શું. બાળકોને ફુગો, ટ્રોફી, ચોકલેટ સિવાય બીજી કશી જ ખબર હોતી નથી. એવા બાળકો જેવા ભક્તો કે જેમનાથી કશું કામ થઈ શકવાનું નથી, જેઓ પોતાની મુસીબતોમાં ફસાયેલા છે, પોતાના જ પ્રોબ્લેમોમાં ફસાયેલા છે, યુગ સંધિની મુસીબતો દૂર કરવામાં તેઓ શું મદદ કરી શકે, તેવાને હું ધર્મની, અધ્યાત્મની, લોક પરલોકની, ભગવાનની, સમાજની અને સંસ્કૃતિની વાતો કરતો નથી. એમને તો બસ એટલું જ કહી શકીએ કે તમે તમારું પેટ ભરો અને સામાન્ય માણસની જેમ જીવન જીવો. પરંતુ હું તમને એટલા માટે આ બધું કહી રહ્યો છું, કહી શકું છું કે તમે બધા જાગૃત આત્મા છો. તમારામાં મને એ તત્વો દેખાય છે કે જે તમે જે જીવંત આત્મામાં હોય છે. જીવંત એ જે સામાન્ય મનુષ્યો કરતા ઊંચા ઉઠેલા હોય છે. તમે સવારમાં સૂરજને ઉગતા જોયો હશે. સૂર્યના કિરણો સૌ પહેલા પર્વતના શિખર પર પડે છે, પછી વૃક્ષો પર અને છેલ્લે જમીન પર પડે છે. ભગવાન પણ એમની પાસે પહેલા આવે છે કે જેમની પાસે હૃદય હોય છે, જે જાગૃત હોય છે, જે ભાવનાશીલ હોય છે અને નિષ્ઠાવાન હોય છે. ભગવાન વાંસળી વગાડતા કે ડમરું વગાડતા આવતા નથી તો પછી કેવી રીતે આવે છે. તેઓ એક સિદ્ધાંત લઈને આવે છે, ઉચ્ચ આદર્શો લઈને આવે છે. તેઓ એવી ભાવનાઓ લઈને આવે છે કે જે ઊંચા સ્તરના લોકોમાં અને ભાવનાશીલોમાં જોવા મળે છે. તમે શું કહેવા માંગો છો? હું એ જ કહેવા માંગુ છું કે આ યુગ સંધિનો સમય છે, તેમાં તમારે કંઈક મહત્વનું કામ કરી શકો તો તમારા માટે એ ગૌરવની વાત હશે. તો અમારે શું કરવું જોઈએ? કરવા માટે તો ઢગલા બંધ કામો પડ્યા છે. તમારે સૌથી પહેલા યુગને બદલવાનું કામ કરવું જોઈએ. દુનિયામાં અનેક સંકટો છે, પરંતુ સૌથી મોટું સંકટ હોય તો એ આસ્થા સંકટ છે, બુદ્ધિનું સંકટ નથી. પહેલાના જમાનામાં બહુ માણસો ઓછા ભણેલા હતા, પરંતુ મારી માતાએ નાનપણથી સંસ્કાર આપ્યા, તેને હું ભૂલી શક્યો નથી. સંસ્કાર આપવા માટે ભણતરની જરૂર હોતી નથી. મારા સૌથી મોટા ગુરુ એ મારી માતા છે કે જેણે મારી અંદર નૈતિક, સામાજિક અને વ્યક્તિગત જીવનના બધા જ ગુણો પોતાના દૂધની સાથે સાથે પોતાના ખોળામાં રમાડીને પ્રેમથી શીખ્યા છે. બીજી માતાઓ પણ મારી માતા જેવી બની શકે. ઘણા માણસો એવા હોય છે કે જેમની પાસે શિક્ષણ નથી પરંતુ સંસ્કાર હોય છે. એવા શિક્ષિત માણસો પણ છે કે જેમની બુદ્ધિનું તો કહેવું જ શું. માલાબાર પર્વત પર એક વકીલ રહેતા હતા કે જેણે હિન્દુસ્તાન અને પાકિસ્તાન વચ્ચે એવી મોટી ખાઈ ખોદી કે બંને દેશો આજે પણ એકબીજાના દુશ્મન છે. આવી અકલ ઉપર લોકો પાછા ગર્વ અનુભવે છે. તમારે એક જ કામ કરવાનું છે કે આવી બુદ્ધિને, આવા વિચારોને બદલવા પડશે. શોધન સંસ્થાન વાળાઓને અમે એ જ કહીએ છીએ કે તમે માત્ર એક જ શોધ કરો કે માણસની વિવેક બુદ્ધિ અને ચિંતનને ઊંચે ઉઠાવવા શું કરવું જોઈએ. આજનો માણસ બુદ્ધિજીવી થઈ ગયો છે, પરંતુ એનામાં વિવેકયુક્ત બુદ્ધિ નથી. જેવી રીતે ધોબી કપડાને પછાડી પછાડીને ધુવે છે, એવી જ રીતે માણસોની અક્કલને પણ ટીપી ટીપીને ઠીક કરવી જોઈએ. આ બુદ્ધિ કે જેનું બીજું નામ દુર્બુદ્ધિ, જે બુદ્ધિનું આવરણ ઓઢીને માણસના મગજ અને જીવન પર સવાર થઈ ગઈ છે, એને સુધારીને ઠેકાણે લાવવી પડશે. હવે અમે એક બીજું કામ કરાવવા માંગીએ છીએ, કરવા માંગીએ છીએ કે અમારો એક નાનો સમૂહ અથવા સમુદાય આયોજન કરી કામ કરે. આવા સમયમાં આપણે મુખદર્શક બનીને બેસી ના શકીએ. આપણે નાના બાળકો છીએ, આપણા હાથ નાના છે તો શું થયું. આપણે આપણી ફરજ બજાવવી જ જોઈએ. યુગ સંધિના આ વર્તમાન સમયમાં જે કંઈ કામ કરવાની આપણી હેસિયત છે
એના માટે અમે 4 પંચવર્ષીય યોજનાઓ બનાવી છે, જેમનું નિયંત્રણ મારી ઉપર છે. એમની સલાહ અને ચર્ચા વિચારણાથી હું પણ એ નિષ્કર્ષ પર પહોંચ્યો છું કે આવતા 20 વર્ષનો સમય એવો છે જેમાં નવા યુગનો છોડ એટલો બધો મોટો બનશે કે એની છાયામાં લોકોને બેસાડી શકાશ. જે વિનાશ આપણને ગભરાવી રહ્યો છે એને આપણે ચૂપ કરી શકીશું, એ વિનાશના ડરથી લોકોને રાહત મળશે અને તેઓ શાંતિનો શ્વાસ લઈ શકશે. માણસોનું સંતુલન 20 વર્ષમાં થઈ જશે એવો મારો ખ્યાલ છે. મેં 5-5 વર્ષની 4 યોજનાઓ બનાવી છે. આ 4 યોજનાઓ આગળ વધે અને નવો યુગ લાવવા માટે જે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે એનું ફળ પણ જોવા મળે એ માટે હું સતત પ્રયત્ન કરતો રહીશ. પહેલી યોજના બહુ સરળ છે, બીજી એનાથી જરા મુશ્કેલ, ત્રીજી યોજના જરા એનાથી મુશ્કેલ છે અને ચોથી યોજના તો સૌથી મુશ્કેલ છે. આ 5 સૂત્રી કાર્યક્રમ બધા માટે છે. જો બધી જ યોજનાની જાણકારી આપી દઈશ તો તમે ગભરાઈ જશો અને કહેશો કે આટલો મોટો પ્લાન અમારાથી પૂર્ણ નહીં થાય. જેથી હું તમને પ્રાથમિક કક્ષાની જાણકારી આપીશ. પ્રાથમિક યોજનામાં તમે વ્યક્તિગત રૂપમાં અને સામૂહિક રૂપમાં ખૂબ જપ વધારો અને વાતાવરણને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરો. એક તો તમે 1 જાન્યુઆરી 1980 વ્યક્તિગત સાધનામાં 2 વાતો જાણી લો. જે મહાન શક્તિએ જે આટલું મોટું કામ કરી રહી છે એના શક્તિ પ્રવાહનો તમે ખૂબ લાભ લો. એમની સાથે સંપર્ક રાખનાર સાધના ઉપાસના ખૂબ સરળ છે. તમે ઈચ્છો તો 1 જાન્યુઆરીથી આ સાધના શરૂ કરી શકો છો. રોજ સવારે 4:30 વાગ્યાથી ઊંડા શ્વાસના રૂપમાં એ પ્રાણ ખેંચવાનો છે. જે હું પ્રાતઃકાળે પ્રાણના રૂપમાં ગાયત્રી માતાના દૂધના રૂપમાં પીવું છું, એટલે કે માની શક્તિને પ્રાણ રૂપે મારા અંદર ખેંચું છું અને આ શક્તિથી આખો દિવસ હું સ્ફૂર્તિમાં રહું છું, આનંદમાં રહું છું. તમારામાંથી જે જાગૃત આત્માઓ છે એમણે પણ પ્રાતઃકાળમાં માના એ દૂધને કે જે પ્રાણધારાના રૂપમાં આવે છે એનું બધાએ પયપાન કરવું જોઈએ. બીજું છે મહાપુરુષ ચરણ, જેમાં સામૂહિક ઉપાસના મુખ્ય છે. સામૂહિક ઉપાસનામાં વધારે શક્તિ હોય છે. એક જ સમયે એકાગ્ર મનથી કરેલી ઉપાસના સ્વર વિજ્ઞાનના હિસાબે અને શક્તિ સંચારના હિસાબે અદ્ભુત સામર્થ્ય પેદા કરે છે. એટલા માટે ગાયત્રી મંત્ર એક સાથે જ બોલો. મંત્ર એક સાથે જ બોલવાના હોય છે, એક જ સ્વરમાં બોલવાના હોય છે. યજ્ઞ વખતે પણ મંત્રો એક સ્વરમાં બોલવા ઉપર એટલા માટે જ ભાર મૂકવામાં આવે છે. એક સમયે એક સાથે એક જ ગતિથી કરેલી ઉપાસના ખૂબ સફળ થાય છે. લોખંડના પુલ પર સિપાહીઓ એક સાથે કદમતાલ કરતા પસાર થાય તો મજબૂત લોખંડી પુલ પણ તૂટી જાય છે. એટલે સિપાહીઓને પુલ પર કદમતાલ સાથે પસાર થવા દેવામાં આવતા નથી. તમે બધા સામૂહિક રૂપે એક સાથે એક જ સમયે બધા જ પરિવારના લોકો ભેગા મળી એક જ ધ્વનિ એક જ લય તથા તાલમાં જપ કરશો તો સ્વર વિદ્યુતની એક જબરજસ્ત શક્તિ પેદા થશે, જે વાતાવરણની શુદ્ધિનું પ્રયોજન એક જબરજસ્ત શક્તિ પેદા થશે, જે વાતાવરણની શુદ્ધિનું પ્રયોજનને સફળ બનાવશે. આ રીતે એક વ્યક્તિગત ઉપાસના છે અને બીજી સામૂહિક ઉપાસના છે. મારો આ 5 વર્ષીય યોજનાનો આધ્યાત્મિક પ્રયોગ છે. ભૌતિક અને રચનાત્મક પ્રયોગો આગળ જતા યથા સમય થતા રહેશે. અમારો એક બીજો પ્રયત્ન છે, એ પણ શાનદાર, દેવાત્માઓને અવતરવાનો બરાબર આ જ સમય છે. દેવતાઓ યુગને સંભાળવા, યુગનું પરિવર્તન કરવા, જન્મ લેવા માટે વ્યાકુળ છે. જ્યારે રામચંદ્રજી આવ્યા હતા ત્યારે એમની સાથે દેવતાઓ પણ આવ્યા હતા. રીંછ અને વાંદરાના રૂપમાં બધા જ દેવતાઓ ભગવાનની મદદ માટે તૈયાર થઈ ગયા હતા. દેવતાઓએ રીંછ વાંદરાઓને ત્યાં જન્મ લીધો હતો.
માણસોના ઘરોના ગુંગણા મળતી ભરપૂર વાતાવરણમાં દેવતાઓએ જન્મ લેવાની ના પાડી દીધી હતી અને કહ્યું હતું કે આ દુર્ગુણોની ખાણ ત્યાં અમે કેવી રીતે રહી શકીએ. જે ઘરમાં સ્વયંભૂ મનુ અને શત્રુપા એમની પરંપરા નથી, મનુ અને શત્રુપાની પરંપરા નથી, એ ઘરમાં અમે કેવી રીતે જીવી શકીએ. આજની જરૂરિયાતો સૂક્ષ્મ છે. હું તમને સૂક્ષ્મ વાતો કહું છું, વિશુદ્ધ અધ્યાત્મની વાતો કહું છું. આજના સમયની સૌથી મોટામાં મોટી માંગ અસામાન્ય માણસોની છે. એના માટે ભીમ, અર્જુન, ભરત, હનુમાન અને અંગદની જરૂર છે. એના માટે સ્વરાજ્ય લાવી શકે એવા ગાંધીજી, નહેરુ, સુભાષચંદ્ર બોઝ, છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપની જરૂર છે. મોટા આત્માઓ અને મહામાનવો તથા જબરજસ્ત હસ્તીઓની જરૂર છે. હેવાનોના ઘરમાં જન્મ લેવા માટે દેવતાઓએ મજબૂર ના બનવું પડે એટલા માટે આપણા ઘરોનું વાતાવરણ પવિત્ર અને આધ્યાત્મિક બનાવવું જોઈએ. દાંપત્ય જીવનમાં મનુ અને શત્રુપાના સંસ્કારોવાળી પરંપરા શરૂ કરવી પડશે, જેથી દેવતાઓનું આવાહન કરી શકીએ. આપણા ઘરમાં કુંતીની પરંપરા શરૂ કરવી જોઈએ, જેથી દેવતાઓ એમની કુખે જન્મ લેવા માટે રાજી થાય, અવતરવા માટે રાજી થાય. દેવતાઓ બધાના ઘરે અવતરતા નથી. જ્યાં શંકુતલા અને સીતા હોય છે ત્યાં જ ભરત અને લવકુશ જન્મે છે. આપણા ઘર પરિવારમાં આવું વાતાવરણ પેદા થાય એટલા માટે મેં પરિવાર નિર્માણ યોજના બનાવી છે. ગાયત્રી પરિવારની દરેક વ્યક્તિએ પોતાના ઘરનું વાતાવરણ ખૂબ ધાર્મિક બનાવવું જોઈએ. દંપતીએ જીવનમાં પૂજા, ઉપાસના, આરતી, યજ્ઞ, ગાયત્રી માતાને પ્રણામ, ગાયત્રી મહામંત્રના જપ, ઘરમાં વડીલોને પ્રણામનો ક્રમ, નિત્ય ક્રમ અપનાવવો જોઈએ. નિયમિતતાપૂર્વક જીવવું જોઈએ, સાત્વિક આહાર કરવો જોઈએ. ધાર્મિક અને સંસ્કારી વાતાવરણ જોઈને ભગવાનનું કામ કરવા માટે દેવતાઓ, દેવાત્માને પણ આપણા ઘરે જન્મ લેવાનું મન થાય એવું આદર્શ, નિયમિત, પ્રામાણિક જીવન જીવવું જોઈએ. આ કુંભ મેળાના અવસરે દરેક જ્ઞાતિની અલગ અલગ શિબિર કરી એની પાછળનો હેતુ આદર્શ લગ્નોની પરંપરા ચાલુ કરવાનો છે. આદર્શ લગ્ન એટલે ખર્ચ વગરના સાદા લગ્ન. આજે બધી જ જગ્યાએ ખર્ચાળ લગ્નોનો રિવાજ છે, જેમાં છોકરાવાળા દહેજને લીધે છોકરીના મા બાપનું પેટ ફાડી નાખે છે. બંને પક્ષે પૈસાની હોળી થાય છે. આવા ઘરોમાં ગુંડા, ધૂતારા, રાક્ષસ અને કલ્સ પેદા થાય છે. હેપી અને એક્ટરો જ જન્મે છે અને જન્મ આપનાર માટે પણ મોટામાં મોટી આફતો પેદા કરે છે. એટલા માટે લગ્ન પરંપરાને શાનદાર બનાવવી જોઈએ, આદર્શ બનાવવી જોઈએ. એવી શાનદાર પરિવારોમાં દેવો ખુશીથી જન્મ લઈ શકે. જો આ પરંપરા આખા સમાજમાં ઘરે ઘર પ્રચલિત થઈ જાય તો આપણી આર્થિક, સામાજિક, નૈતિક અને ભાવનાત્મક પરિસ્થિતિઓમાં આબ જમીનનો ફેર પડી જશે અને દરેક ઘરમાં શાંતિનું વાતાવરણ બની જશે. પ્રત્યેક ઘર સ્વર્ગ બની જશે. બસ આજની વાત સમાપ્ત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. 24 ડિસેમ્બર 1979. મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિ, યુગ પુરુષનું આ દૈવી પ્રવચન યુગ પરિવર્તનનો સંધિકા એ તમારા ને મારા જીવનમાં સતયુગી સૃષ્ટિ, સ્વર્ગમય વાતાવરણ લાવવા સમર્થ છે. અને આ દૈવી પ્રવચન ઋષિચિંતન ચેનલના માધ્યમથી આપ સૌ પાસે માં ગાયત્રી અને ગુરુદેવની દિવ્ય અનુકંપાથી પહોંચાડવામાં આવ્યું છે. ત્યારે આને આપણે અણસાંભળ્યું વણસાંભળ્યું નહીં કરતા, એને જનજનમાં ફોરવર્ડ કરી, સ્નેહી સ્વજનોમાં, શિક્ષિત લોકોમાં ફોરવર્ડ કરી અને દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયુગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનીએ એ જ અપેક્ષા. સર, જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, જય શ્રી સચ્ચિદાનંદ.